કાર્યક્રમ રુઝાનમાં આપનું સ્વાગત છે. જીએસટીવીમાં આપની પાસે પણ આવું છે કે આપણે જે 21 સદીમાં જીવી રહ્યા છીએ, 21મી સદીમાં છીએ કે પછી 21મી સદીની પાછળની સદીમાં પહોંચી ગયા છે. કારણ કે એ સ્ત્રી કે જે સ્ત્રી બધું જ કરી શકે છે, પુરુષ પ્રધાન દેશની અંદર એ સ્ત્રી દરેક મોરચે આગળ છે, પરંતુ તેની સાથે થયેલું આ વર્તન કેટલું. સૌથી પહેલા તો હું એક સ્ટેટમેન્ટ માંગવા ડિસ્ક્લેમર મૂકીશ કે આ જે લડત છે હંમેશા એ સ્ત્રી પુરુષની લડત નથી હોતી. આ લડત અચ્છાઈ ને બુરાઈની હોય છે. એટલે સ્ત્રી સ્ત્રીની દુશ્મન, ભાઈ ભાઈના દુશ્મન, એ બધું ચાલતું હોય છે. અચ્છાઈ ને બુરાઈની લડત છે, એટલે અચ્છાઈ સામે બુરાઈને આપણે હાર કરવાની છે. અને આ લોકો બુરા લોકો છે, ગંદા લોકો છે, એ પોઈન્ટ છે. પેલી તમે કહ્યું છે ને ગરીબી, માનસિક ગરીબી છે, એ ઇસ્યુ છે અત્યારે. તમે 21મી સદીની વાત કરો છો બેન, 20મી સદીમાં બી એવું ક્યાંય નહોતું કે તમારે બહેનોના કપડાં ઉતારી અને એ લોકો માસિકમાં છે કે નહીં જોવાનું. અલ્ટિમેટલી આજની તારીખમાં થયું છે, શું તમને કહી દઉં, કે જે મેલ ડોમિનન્ટ સોસાયટી જે વર્ષોથી ચાલી આવી રહી છે, હવે જ્યારે માણસ પાસે પાવર આવી જાય છે, એવું સમજે છે. હું બહેનોની અત્યારે વાત કરી રહી છું, પેલા પ્રિન્સિપલો અને રેક્ટરની એની ખાસ વાત કરી છું. કારણ કે આજની તારીખમાં જે ગ્લાસ સીલના લીધે ઓછી બહેનો ટોપ પર પહોંચે, હવે જેવી જેવી બહેનો ટોપ પર પહોંચે એટલે એ લોકોને પાવર આવી જાય કે ના હું જ મોટી છું, બીજી બધી બહેનો તુચ્છ છે. એટલા માટે આજે એમને પાવર બોલે છે. એમની જે અંદરની કોમલતા, જે સ્ત્રીની કોમલતા હોય, જે સ્ત્રીનું હૃદય હોય નથી બોલતું, પણ એમને પાવર બોલે છે કે હું આ બધું કરી શકું છું, હું આ છોકરીને સબક શીખવાડું અને ભાઈઓ આગળ હું મારું ઇમ્પ્રેશન જણાવું, તાકી હજી મને પેલું શું પ્રમોશન મળે કે જે બી મળતું હોય. બરોબર છે. અનફોર્ચ્યુનેટલી આ એક વાત છે, એટલે આ ખાસ મારે લોકોના માઇન્ડમાં નાખી હતી કે દે શુડ બી અવેર કે બહેનોને હવે આવું બી કરવાની ઈચ્છા થાય છે. કારણ કે દે આર ફાઇટિંગ ફોર ધ સ્પેસ વિથ પુરુષ. જયારે આપણે કહીએ છીએ ને કે બહેનો પુરુષની સમ ઉડવી, એટલે એ લોકો ફાઇટિંગ સ્પેસ કરે છે. જયારે આપણે એવું સમજાવવા માંગીએ છીએ કે ના, હવે અત્યારે આજે આની વાત કરીએ, શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ ત્યાંના ઇન્સ્ટિટ્યુટે, બહેનોએ, બધાએ, કે તમે દીકરીઓ જોડે આવું કરો તો કાલ ઉઠીને તમારી દીકરીઓ જોડે કોઈ આવું કરે તો તમને કેવું લાગે, તમને કેવું અંદરથી કેટલો ગુસ્સો આવે, અને તમને એ થાય કારણ કે તમે આ દીકરીઓની જે મેન્ટાલિટી, માનસિકતા પર રમ્યા છો, એ લોકો જિંદગી પર પોતાના સેલ્ફને એ લોકોને એવું લાગશે કે અમારી જોડે મેન્ટલ રેપ થયો છે. કારણ કે અગર તમે કોઈની આવી રીતે અંડરવેર ઉતારીને ચેક કરાવો, હું એમ તો મેં તો દયા પેલી બિચારી બાઈ પર આવે છે જેને કહ્યું તો આઈ થિંક એની જેમની પેલી આયા ટાઈપ હતી કે મહિલા સંચાલક અને અંડરવેર ચેક કરો, મને બિચારી એની બી દયા. રુઝાનબેન એ છે કે ગુસ્સો છે.